हरिओम, मारू नाम प्रेमिंद्र सिंह कमोदे, सूरत उपासना केन्द्र। हूँ बापूना सानिध्य में 2004 थी आवेलो छूँ। मारा जीवन में घणा बापूए नाना मोटा अनुभव आपेला छे, पण एमां सौथी महत्वनो अनुभव ऑगस्ट महीना में 2016 में जे मने अनुभव बापूए आपेलो छे, हूँ तमने कहवा जई रह्यो छूं। हूँ रिलायंस इंडस्ट्री हजीरा सूरत खाते जॉब करूँ छूँ अने मारे शिफ्ट ड्यूटी में जवानुं होय छे। અને તે દિવસે મારી ફર્સ્ટ શિફ્ટ હતી અને હું જે રેગ્યુલર જે પ્રમાણે શેડ્યુલ છે એ પ્રમાણે ઉઠીને સવારે ઉપાસના કરીને હું ઘરેથી 5 વાગે જોબ માટે નીકળું છું। એટલે જે અને જેવું નીકળ્યો હું ઘરેથી, એટલે મારે ફ્લેટમાંથી હું જ્યારે નીચે ઉતારવા લાગ્યો ત્યારે હું મારી એક સ્ટેર ચૂકી ગયો। એટલે મને એવું થયું કે કદાચ મારી ઊંઘ નથી થઈ હોય, એના લીધે હું સ્ટેર ચૂકી ગયો। એટલે વાઈફે મને કીધું શું થયું, એટલે મેં કહી જ કીધું કે ભાઈ કંઈ નહીં, આપણે ઊંઘ નહીં થઈ એટલે આપણે સ્ટેર ચૂકી ગયો છે, કંઈ નહીં, અને હું જોબ ઉપર જતો રહ્યો। પછી બીજા દિવસે બી ધીરે ધીરે મને ચાલવામાં થોડું મને એવું લાગ્યું કે મારી સ્પીડ ઓછી થઈ ગઈ છે, તો બી મેં એને ધ્યાન નહીં આપ્યું વધારે। પછી મને બસમાં ચડતી વખતે જે સ્ટેર પરથી પગ મૂકીને ઉપર ચડવાનું હોય બસમાં સ્ટેપ, એ સ્ટેર ચડવામાં બી મને ખૂબ તકલીફ થવા લાગી। પછી ગુરુવાર ગયો, શુક્રવાર ગયો, શનિવાર બી મારી નાઇટ આવી। શનિવારે ઉપાસના આપણે રેગ્યુલર જે ટાઈમિંગ હોય છે તે ટાઈમે હું શનિવારે ઉપાસના કેન્દ્રમાં ગયો, ત્યારે ઉપાસનાના ટાઈમિંગ પહેલાં હું જ્યારે ગાડી પાર્ક કરી રહેલો હતો ત્યારે મને એકદમ ચક્કર આવીને એકદમ મારે બેલેન્સ અનબેલેન્સ થઈ ગયો, અને જેમ તેમ કરીને ગાડી પાર્ક કરી। એટલે ઉપાસના કેન્દ્રની અંદર બધા જે શ્રદ્ધાવાન હતા એમને બી નવાઈ લાગી કે તમને શું થયું। એટલે મેં કહું કંઈ નહીં, આ રીતના તકલીફ થાય છે તો કંઈને ડૉક્ટરને બતાવો, જેટલું કહીને એમને પછી મને કીધું અને ઉપાસના મેં કરી। બીજા દિવસે રવિવાર હોવાથી દવાખાનાઓ બંધ હતા, તો બી છતાં મેં નાઇટ શિફ્ટમાં ગયો, ફરી તકલીફ મને એ જ હતી, પ્લસ કે સોમવારે પછી નાહવા ધોવામાં બી એવી તકલીફ પડાવે કે હું નીચે બેસું તો મારે ઉઠાતું નહોતું। ચાના કપને બી આપણે રકાબીમાં ચા ભરીને બી આપણે પીતા હોય તો મારી રકાબીમાં વાઇબ્રેશન આવતું હતું। પછી વાઈફ કે તમારી તકલીફ ખૂબ વધી ગયેલી છે, પ્લસ ફોન પકડી બી મારે કોઈ બી વસ્તુ ડાયલ કરવી હોય, કોઈ બી કોઈને કેવું હોય તો મારો હાથમાં બી વાઇબ્રેશન એટલું બધું આવતું હતું કે મારો ફોન મારા હાથમાં છટકી જાય એવી મારી પરિસ્થિતિ થઈ ગઈ। અને મારા હાથમાં જે પકડ હતી એ પકડ બી ખૂબ ઢીલી થઈ ગઈ હતી, અને રવિવાર હતો એ દવાખાના બંધ હતા, એટલે હું સોમવારે પછી વાઈફે સવારે મેં ઉઠીને અને તે સોમવારે મારી રજા હતી એટલે વાઈફે જોયું કે આપણે સાંજે ડૉક્ટરને બતાવી લઈએ। એટલે પછી અમે નંબર એક કરી, ડૉક્ટર જે હતા એ ડૉક્ટર હતા, અમારે ઓર્થોપેડિકને બતાવવાનો અમે નિર્ણય લીધો, અમને હોય તો કદાચ આ એને રિલેટેડ જ છે, એટલે અમે ઓર્થોપેડિકને કન્સલ્ટ કર્યા। પછી મેં ઘરેથી નીકળીને મેં એક્ટિવા જ લીધી હતી અને એક્ટિવા મેં ચલાવી અને વાઈફ પાછળ બેઠા હતા, તો બી એક્ટિવામાં બેઠા પછી હું જ્યારે પગ ઉપર લઉં તો પછી પગ ઉપર લઈને પછી નીચે મૂક્યા પછી બી મને ઉપર લેવામાં બી તકલીફ પડતી હતી। એટલે ટ્રાફિકમાં તમે સમજી શકો છો કે ટ્રાફિક આવ્યા પછી તમારે પગ ઉપરથી નીચે લેવામાં કેટલી તકલીફ પડતી હોય, કારણ કે ટ્રાફિકમાં બી આપણે બેલેન્સ સાચવવું પડતું તે વખતે। તેમ છતાં બી હું ડૉક્ટર પાસે પહોંચ્યા અને ડૉક્ટરે પછી મને ચેક કર્યો અને પછી એમણે મને ઓબ્ઝર્વેશન કર્યું, પછી એમણે કીધું કે તમે કઈ રીતના આવ્યા। તમે પહેલાં એમને એ જ કીધું કે હું એક્ટિવા લઈને આવ્યો હતો, તો કે એક્ટિવા કોણે ચલાય, એટલે એમને તરત એમને કીધું કે હું ચલાય, એટલે એકદમ એ શોક થયા। એટલે એમને વાઈફને કીધું ભાઈ અમને જતી વખતે એક્ટિવા આપતા ને અમને એક પ્રોબ્લેમ છે એ ન્યુરોસર્જનને રિલેટેડ છે, તો તમે એમને ન્યુરોસર્જનને બતાવશો હું તમને એની એ લખીને આપું છું નોટ ડાઉન। એટલે પછી અમે સુરતના એક ફેમસ ડૉક્ટર જે અનિરુદ્ધ આપટે એક ડૉક્ટર છે જે ન્યુરોસર્જન છે, સુરતના ફર્સ્ટ નંબરના ડૉક્ટર છે, એમની પર મને રેફરન્સ લખી આપ્યો અને મને કે તમે એડમિટ થઈ જજો અને એ તમને ગાઈડ કરશે। એટલે અમારા કંપનીના ક્રાઇટેરિયા પ્રમાણે જે બી હોસ્પિટલ આવતી હતી એ પ્રમાણે મેં એમાં એડમિશન લીધું અને તઈ મને ઓબ્ઝર્વેશન ચાલુ કર્યું લોકોએ, અને ત્યાં દરમિયાન તઈના સ્ટાફે અનુરૂપ આપતે કન્સલ્ટ કર્યું કે ભાઈ અમને બતાવવાનું છે કે આ રીતનું એમ ડિસીઝ મારે કેસ આવેલો છે, તો બી મને ડિસીઝની ખબર નથી। પછી એમ ડૉક્ટરે તરત જ એમને કીધું કે ભાઈ એમને મારા હોસ્પિટલ પર મોકલી આપો, એટલે તેથી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ લઈને અમે તરત જ ત્યાં ગયા, પણ મારી કન્ડિશન એટલી ખરાબ હતી કે મને ચાલવાના બી શ્રદ્ધા એ નહોતું હતું, તેથી મને એ લોકોએ વ્હીલચેર પર બેસાડીને મને હોસ્પિટલ એમના લઈ ગયા, તો એ મારું ઓબ્ઝર્વેશન થયું। અને પછી મને એક નીચે બેસીને મને કીધું કે તમે ઊભા થાઓ, એટલે પછી મારાથી ઊભો નહીં થયો, મને 4 માણસો પકડીને ઊભો કર્યો। પછી એ ડૉક્ટર સાહેબે મને સમજાવ્યું કે ભાઈ આ એક ડિસીઝ એવો છે જેનું નામ GBS છે, ગુલિયન બેરમ સિન્ડ્રોમ। પછી એમને કીધું કે આ ડિસીઝમાં જે રીતના વાયર ઉપર આપણે કોટિંગ હોય ને પછી આપણે વાયર કાઢ્યા પછી મલ્ટી વાયર નીકળે
એ પ્રમાણે આપણી નસોની અંદર બી સેમ સિચ્યુએશન, તમારું કોટિંગ નીકળી રહ્યું છે. અને આ કેસ 10 લાખમાંથી 1 જણને થતો હોય છે. એટલે હું શોક થયો. તો બી ડૉક્ટરે કીધું કે ભરાશો નહીં, આનો ઈલાજ છે. એટલે પછી એમણે મને કીધું કે આપણે 2 રીતના એનો ઈલાજ કરી શકીએ. એક તો બ્લડ ફિલ્ટરાઇઝ કરવું પડે 2 દિવસમાં 1 વખત, અને એક ઇન્જેક્શન આવે, એ ઇન્જેક્શન આપણે તમને લેવા પડે. એટલે પછી મેં ડૉક્ટર સાહેબ, મારા કંપનીના ડૉક્ટરને વાત કરી, ભાઈ શું કરી શકાય આમાં? તે કે આપણે બ્લડ ફિલ્ટરેશન નથી કરવું, આપણે ઇન્જેક્શન લઈએ. એટલે પછી એ દરમિયાન પછી મેં પાછો હોસ્પિટલમાંથી ઘરે હોસ્પિટલ આવી ગયા પાછા ડૉક્ટરના ક્લિનિકમાંથી. અને તે વખતે 8મો મહિને એ શ્રાવણનો મહિનો હતો, અને આપણે શ્રદ્ધાવાનની પ્રપત્તિ હોય છે. હવે તે દરમિયાન બોમ્બેમાં મારે જે વાત કરવાની હતી, એટલે હું તે ડૉક્ટરના ક્લિનિકમાં વાત કરેલ છે. દાદા પાસે વાત કરવા, દાદા તે દિવસે આપણે સોમવાર હોવાથી આપણે દાદા મળી શક્યા નહોતા, પણ ડૉક્ટર નીલમ વીરા જે હતા એમની જોડે મારી વાત થઈ. અને એમને હું સજેસ્ટ કર્યું કે ડૉક્ટર જે પ્રમાણે તૈયાર આગળ કહે છે અત્યારે તમે તમારો ટ્રીટમેન્ટ ચાલુ કરી દો. ત્યાર પછી મેં મારા ડૉક્ટરની કંપનીમાં બી વાત કરી, એટલે એમણે મને કીધું કે ભાઈ તમે ઇન્જેક્શન લેવાનું ચાલુ કરી દો. તે દરમિયાન મારે ટ્રીટમેન્ટ ચાલુ થઈ. પહેલો દિવસ ગયો, બીજો દિવસ ગયો, ત્રીજા દિવસે ડૉક્ટર મારી પાસે આવ્યા. અને તે દરમિયાન મારા મધર, મારા કંપનીનો સ્ટાફ બી મારી પાસે દેખરેખમાં આવેલ હતો. મારા ઉપાસના કેન્દ્રના બી શ્રદ્ધાવાન બધા આવેલા હતા. મારા મધર પોતે શિવગંગા ગૌરી ગદા સ્તોત્ર બોલતા હતા, મારા માથા પર હાથ મૂકીને રોજ બાપુની વિધિ લગાવતા હતા. તે પ્રભાવથી, બાપુનો પ્રભાવ વૃદ્ધિમાં ખરેખર બહુ સારો છે. શિવગંગા ગૌરી સ્તોત્ર બી આપણા માટે ખૂબ જ જરૂરી છે. ત્યાર દરમિયાન ડૉક્ટર જ્યારે વિઝિટમાં આવ્યા અને મારું જે એમને રિકવરી જોઈ, હું જાતે ઉઠીને ચાલતો થયો. એટલે તરત એ શોક થયા મને કે તું ઇતના જલ્દી કેસે રિકવર હો શકતા હે. પછી એમણે મને પહેલાં એ જ કીધું કે તમે મારો જ આ જ હોસ્પિટલમાં એક પેશન્ટ એડમિટ છે જે 6 મહિનાથી બેડ પર છે અને ખાલી આંખ જ ખોલી રહેલો છે, તો તમારામાં આટલું બધું એચિવમેન્ટ કઈ રીતના આવ્યું? મેં એમને જવાબ આપ્યો કે સાહેબ, તમારા નામ પર જ છે અમારા ગુરુનું નામ, અનિરુદ્ધ ધૈર્યધર જોશી, જે તમારા રૂપે, તમે જ મને અહીંયા મળીને તમારા રૂપે જ મને અહીંયા સારા કરવા માટે આવેલા. એટલે એ ખરેખર સરપ્રાઈઝ થયા કે નહીં નહીં, ખરેખર તમારા ગુરુનું ખૂબ જ સારું એવું છે તમારા એની પર. એ પછી મને જ્યારે ડિસ્ચાર્જ કરવામાં આવ્યો ત્યારે હું ઘરે આવ્યો, અને ત્યાર પછી મને એમણે કીધું કે તમારે કન્ટિન્યુ ફિઝિયોથેરાપી કરવી પડશે. ફિઝિયોથેરાપી કમસે કમ મારી 1.5 મહિના ચાલ્યો. 1.5 મહિના મને ખાલી એવી કરે, પણ ડૉક્ટરે કીધું કે તમે એટલી મહેનત કરજો, કારણ કે આ ડિસીઝ એવી વસ્તુ છે કે તમે જો એને ઢીલ કરશો કાં તો કંઈ બી કરશો તો તમારા શરીરમાં કંઈ ને કંઈની ખામી રહી જશે. કારણ કે એ લોકો કેસ જોયેલા હતા, અને હું જે જગ્યાએ ગયેલો હતો તે GBSના ઘણા પેશન્ટ હતા જેમને ઘણી એવી હતી, થોડી ખોડખા પણ રહી ગયેલી. અને ત્યાર પછી 1.5 મહિના પછી જાતે એક્ટિવા ચલાવવા થઈ ગયો, જાતે એકદમ રિકવરી સમજો એકદમ ફાસ્ટ આવી ગયા આપણામાં. અને ત્યાર દરમિયાન પછી મેં દાદાને ફરી, જ્યારે મારી રિકવરી થઈ, એટલે દાદાને મેં ફોન કરીને ક્લિનિક પર એપોઇન્ટમેન્ટ બુક કરી, એટલે દાદાને મેં અમે મળવા ગયું. એટલે દાદા બી મને જોઈને સરપ્રાઈઝ થયા. ત્યાં ડૉક્ટર શિવાકરણ જે આપણે બેસે છે સાથે કન્સલ્ટિંગમાં, ડૉક્ટર નીલમ વીરા, એટલે દાદા એટલા ખુશ થયા. અને દાદાએ જાતે કહ્યું કે દેખો આપણા GBSવાળા પેશન્ટ કેટલા જલ્દી રિકવર. અને દાદાએ મને બ્લેસ આપીને આશીર્વાદ આપ્યા. બાપુ કહે છે ને કે અશક્યનું શક્ય કરીને બતાવનાર આપણા ખાલી બાપુ જ છે. બસ જીવનમાં આ રીતે આપણે આગળ વધતા રહીએ અને બાપુના સાનિધ્યમાં રહીએ, એ જ હું બાપુ જોડે પ્રાર્થના કરું છું. હરિ ઓમ શ્રીરામ અંબર.